પીડી વસાવાના ભૂછાડ ગામમાં વીસ વર્ષ પછી ભૂછાડ ગામ પંચાયત સમરસ થતાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારે મતદાન થયાના અહેવાલ છે જ્યારે સમરસ ના થઈ શકેલી ગોપાલપરા ગામમાં પણ છ ટર્મ પછી ચૂંટણી યોજાઈ હતી હવે વિધાનસભાની ચૂંટણીના રિહર્સલ સમી ગ્રામ પંચાયતની આ ચૂંટણીના પરિણામો ગુજરાતનું ભાવિ નક્કી કરશે એ નક્કી છે કોણ બનેગા સરપંચના માહોલમાં આજે પોતાના ગામનો સરપંચ ચૂંટાવા મતદારો વખતે બેલેટ પેપરથી પોતાનું મતદાન કર્યું હતું નર્મદા જિલ્લામાં રવિવારે કુલ બસો ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં નર્મદા જિલ્લાની કુલ બસો ગ્રામ પંચાયતમાંથી એકસો નેવ્યાશી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા અગિયાર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં નર્મદા જિલ્લામાં કુલ પાંચસો ઓગણીસ મતદાન મથક પર કુલ ત્રણ લાખ ચોત્રીસ હજાર સોર મતદાતાઓના મતદાન માટે વ્યવસ્થા ગોઠવાઈ હતી જોકે આ વખતે નર્મદા જિલ્લામાં પાંચ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે જેમાં પાંચ સરપંચની બેઠકો અને ચાલીસ વોર્ડની બેઠક પરના ઉમેદવારો બિનહરીફ થયા છે જિલ્લામાં ચૂંટણી હેઠળની પંચાયતોમાં સામાન્ય એકસો ચોર્યાસી પંચાયતમાં એકસો ત્યાંસી બેઠક પર સરપંચ તથા એક હજાર ત્રણસો એક વોર્ડની બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી તથા ત્રણ પેટા ગ્રામ પંચાયતમાં બે સરપંચની બેઠકો તથા એક વોર્ડની બેઠક એમ કુલ મરી એકસો પંચ્યાસી સરપંચની બેઠકો તથા એક હજાર ત્રણસો બે વોર્ડની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી નર્મદા જિલ્લામાં મતદારોની સંખ્યા એક લાખ સિત્તેર હજાર ચારસો ચાલીસ પુરુષ મતદાતાઓ એક લાખ ચોસઠ હજાર પાંચસો ચોતેર સ્ત્રી મતદાતાઓ તથા બે અન્ય મતદાતાઓ મળી કુલ ત્રણ લાખ ચોત્રીસ હજાર સોળ મતદાતાઓ મતદાનનો પ્રયોગ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં ઓગણત્રીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના ઓગણત્રીસ વોર્ડની બેઠકો તથા નવ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીના દસ વોર્ડની બેઠકો માટે ફોર્મ ભરાયેલ નથી એકવીસ ડિસેમ્બર આ ચૂંટણીની મતગણતરી થશે બેતાલીસ રિટર્નિંગ ઓફિસર તથા બેતાલીસ આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર આ ચૂંટણીમાં ફરજ બજાવી હતી ત્રણ હજાર એકસો નવ જેટલો પોલિંગ સ્ટાફ મતદાન કાર્યમાં જોડાયા હતા સત્સો નવ જેટલો પોલીસ સ્ટાફ ચૂંટણીમાં બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો હતો એકાંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી દીપક જગતાપ જે રાજપીપળા સમગ્ર ગુજરાતમાં ઓગણીસ બાર બે હજાર એકવીસના દિને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે તેમાં અમારા ગામ ભૂછાળ ગામમાં પણ સરપંચના ચૂંટણી તરીકે યોજાઈ રહી છે જેમાં છેલ્લા પંદર વર્ષથી સમરસ ગામ તરીકે જાહેર થતું પરંતુ આ વર્ષે યુવાનો અને બહેનોને ખૂબ ઉત્સાહ હોવાથી ગ્રામ પંચાયત ચૂંટણી સરપંચ તરીકે યોજાઈ રહી છે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભૂછાળ ગામે પણ છેલ્લા આજે વીસ વર્ષ પછી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે અત્યાર સુધી આ ગામની અંદર છેલ્લા પંદર વર્ષથી આ ગ્રામ પંચાયત સમરસ બનતી હતી પણ આજે પહેલીવાર વીસ વર્ષ પછી અહીંયા સરપંચ માટે ત્રણ ઉમેદવારો નોંધાતા અહીંયા સરપંચ માટેની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે જ્યારે બાકીના વોર્ડ સભ્યો બિનહરીફ ચૂંટાયા છે પણ પહેલી વખત અત્યારે સમરસ ન થવાથી અહીંયા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દીપક જગતાપ ભૂછાડ